ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. વિદ્યાર્થી હુમલાના બનાવ બન્યા બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 3 દિવસની અંદર વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં સ્થળાંતર કરવામાં આવશે. સમરસ કન્યા હોસ્ટેલની બાજુમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવશે. નવી NRI હોસ્ટેલમાં ઘણા સમયથી તૈયાર થઈ રહી હતી. ગ્રાઉન્ડ ફ્લોર સહિત 5 માળની આ NRI હોસ્ટેલ બનાઈ રહી છે. એક ફ્લોર ઉપર આશરે 20 રૂમ સાથે ટોટલ 92 રૂમ હશે. CCTV કેમેરા અને ફાયર સહિત આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. તો ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદેશી વિદ્યાર્થીઓ ઉપર હુમલો થયો હતો તે બાદ વિદેશી વિદ્યાર્થીઓને અન્ય હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર સહિત 5 માળની આ હોસ્ટેલ બની રહી છે. એક ફ્લોર ઉપર આશરે 20 રૂમ સાથે ટોટલ 92 રૂમ છે. CCTV કેમેરા અને ફાયર સહિત આધુનિક સુવિધાઓથી હોસ્ટેલ સજ્જ હશે. તો વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીના હુમલાના બનાવ બાદ ગુજરાત યુનિવર્સિટીએ વિદેશી વિદ્યાર્થીઓને અન્ય હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. 3 દિવસની અંદર જ વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં સ્થળાંતર કરવામાં આવશે. સમરસ કન્યા હોસ્ટેલની બાજુમાં જ વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવશે. નવી NRI હોસ્ટેલ ઘણા સમયથી બની રહી હતી. તો ગ્રાઉન્ડ ફ્લોર સહિત 5 માળની આ NRI હોસ્ટેલ છે. તેમાં વિદેશી વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવશે. એક ફ્લોર ઉપર આશરે 20 રૂમ હશે તો ટોટલ 92 રૂમ હશે. આ હોસ્ટેલમાં ટોટલ 92 રૂમ હશે. CCTV કેમેરા અને ફાયર સહિત આધુનિક સુવિધાઓથી આ હોસ્ટેલ સજ્જ હશે. વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. વિદ્યાર્થી હુમલાના બનાવ બન્યા બાદ જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. 3 દિવસની અંદર જ વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં સ્થળાંતર કરવામાં આવશે. વધુ વિગત સાથે સંવાદદાતા અભિષેક આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. તો જી અભિષેક, ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે વિદેશી વિદ્યાર્થીઓને અન્ય હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે, શું વિગત? વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા બનવાની જે ઘટના જે છે તે સામે આવી છે અને તેને લઈને અત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ જે છે તેમને નવી હોસ્ટેલમાં સ્થળાંતર કરવાની જે પ્રોસેસ છે તે શરૂઆત કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને હુમલો બન્યા બાદ આ નિર્ણય જે છે તે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે. આજથી વાત કરીએ તો આજથી લઈને 3 દિવસની અંદર જ તમામ જે વિદેશી વિદ્યાર્થીઓ જે છે તેમને નવી હોસ્ટેલમાં સ્થળાંતર કરવામાં આવશે. સાથે વાત કરીએ તો નવી હોસ્ટેલ જે છે તે આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી છે. વિદેશી વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે પ્રમાણની આમાં CCTV કેમેરાથી લઈને ફાયર સહિતની જે સુવિધાઓ જે છે તેનાથી સુસજ્જ કરવામાં આવી છે. સાથે વાત કરીએ તો 5 ફ્લોરની આ જે ઇમારત જે છે તે તૈયાર કરવામાં આવી છે. એટલે વાત કરીએ તો 20 રૂમ જે છે તે એક ફ્લોરની અંદર જોવા મળશે. સાથે ટોટલ 92 રૂમ જે છે તે આમાં બનાવવામાં આવે છે. એટલે કહી શકાય કે આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી છે. અને હવે NRI હોસ્ટેલ જે છે વિદ્યાર્થીઓ જે જૂની હોસ્ટેલમાં હતા ત્યાંથી તેઓને આ નવી હોસ્ટેલમાં સ્થળાંતર કરવામાં આવશે. જી જી અભિષેક, સમગ્ર વિગત બદલ આપનો આભાર.